जय हिंद स्टूडेंट આપણે ગઈકાલે યુટિલિટી એડિટિવિટી ટ્રાન્સિલિટી શીખ્યા હતા એવી રીતના આજે આપણે ફરી અર્ધગોળ ગોળ ચોકડીને ખરું શીખીશું હવે આપણે ડાયરેક્ટ શીખવા માટે બાળકને પહેલા ટપકા કરી આલીશું કે ચલો આમાં 1 2 3 આ રીતના ટપકા કરી આલીશું તો બાળકને કહીશું કે આ ટપકાને જોડવાનું આમ આ રીતના આમ કરીને આ પહેલા ટપકાને આમ બીજા ટપકા સાથે પછી ત્રીજા ટપકા સાથે શીખીશું જોડવાનું એટલે આ કયું ગોળ થયું અર્ધું ગોળ એ રીતના બાળકને અમૃતના પણ ડોટ આપીને બાળકને સમજાઈ શકાય ચલો આ ડોટ પર તમે જાતે પેન્સિલથી કરો તો આ રીતના ડોટ ઉપર પેન્સિલથી બાળકને કહેવાનું કે ટપ ડોટ ઉપર તમે પેન્સિલથી લખો બહાર નીકળવું જોઈએ નહીં એવી રીતના આ બાજુ અર્ધું ગોળ શીખવાડી શકાય પછી ગોળ કરવા માટે બાળકને આ રીતના ડોટ આપી શકાય છે અને આ રીતના ડોટ આપવાના કે જેથી એ જલ્દી અને એકદમ કમ્પ્લીટ ગોળ કરી શકે છે તો આ રીતના પેન્સિલથી બાળકને આ ડોટ ઉપર ગોળ કરાવવાનું આ રીતના કમ્પ્લીટ ગોળ આવું ગોળ શીખવાડી શકાય છે હવે ચોકડી શીખવાડવા માટે બાળકને કહેવાનું બાળકને ટપકા દોર્યાનો નહીં એક આ બાજુ ટપકું એક આ બાજુ ટપકું એક આ બાજુ ટપકું એક આ બાજુ ટપકું ને એક વચ્ચે ટપકું હવે બાળકને ચોકડી શીખવાડવા માટે કહેવાનું પહેલા કે બાજુનું લીટી દોરવાની આ બાજુની ખાસી આ પહેલા ટપકાને આ બીજા ટપકા સાથે અને ત્રીજા ટપકા સાથે જોડો તો આ બાજુની એક ખાસી લીટી અને બીજી આ બાજુની આ ટપકા જોડવાના આ બાજુની ખાસી લીટી આવી રીતના બાળકને ચોકડી પણ શીખવાડી શકાય છે હવે ખરું શીખવાડવા માટે પણ આપણે એને ટપકા દોરી આપવાના એક ઉપર ટપકું એક નીચે ટપકું અને એક આ બાજુ ત્રાસું ટપકું બાળકને કહેવાનું કે પહેલા ઉપરના ટપકાને નીચે ટપકા સાથે જોડો અને નીચેના ટપકાને ઉપર ત્રાસા ટપકા સાથે જોડો તો આ રીતના બાળકને ખરમ શીખવાડી શકાય છે એટલે તો તમે કોઈ પણ વર્કશીટ આપો તો વર્કશીટ આપો તો એમાં એને કોરા પેજ ઉપર કહેવાનું કે ચલો આ બાજુ આવી રીતના આ બાજુથી આમ ચંદા મામા દોરો છે ને એ રીતના અડધું ગોળ પછી આ બાજુનું અડધું ગોળ કરો ગોળ તો બાળકને કમ્પ્લીટ આવે નહીં પણ એને જેવું દોરે એવું એને એના રફ પેજ ઉપર એને બાળકને શીખવા દેવાનું કે આ બાજુથી આ બાજુની આડી લીધી આ બાજુનીથી આ બાજુની આડી લીધી એવી રીતના ચોપડી પણ શીખવાડી શકાય છે અને આવી રીતના ખરું પણ શીખવાડી શકાય છે